kaka tepan tori nake ewe ewe bari ma jusso oto gade kie sardata ek tent chupa surut ne chato kastan janayu che ke sardar ni suvirta sardar suvirta jwalan deshta and desh mate ubar mahan emna mate ubar desh mate prayatno hata anant dharyana guru ji to hun ajan na hato પણ તેમણે મને જે પ્રેમથી તરકોણ કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું તો એમનામાં ભાતીજીએ એક મહાન ગુણ પણ જોયો હતો તો એ કયો હતો માતૃપ્રેમ તો ભારત ભૂમિ માટે ભારત માતા માટે હિન્દુ માટે અથવા તો હિન્દુ ધર્મ માટે હિન્દુત્વ માટે એમનામાં માતા તરીકેના ગુણ હતા કે જેવી રીતે કુટુંબની અંદર માતાનું સ્થાન હોય એવી રીતે ભારત દેશને ભૂમિને સરદાર વલ્લભભાઈએ માતા તરીકે ગણી અને મને સદાય ભૂમિ એવો ભારત દેશના રહ્યા છે મને ત્યારની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું કે ગાંધીજી કહે છે કે મને એમાં એમના જે ગુણો હતા માતૃભૂમિના એમાં માતાનું સ્મરણ થઈ આવતું યાદ કરતા માતા દર્શન શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું માતા તરીકેના દર્શન એમનામાં જોવા મળતા હતા વલ્લભભાઈ સાદગી પ્રિય હતા એમનું જીવન સાદુ હતું સાદુ જીવન ઉચ્ચ વિચાર એમનું જીવન મંત્ર હતો તો મિત્રો એમનો સરદાર વલ્લભભાઈનો જીવન મંત્ર શું હતો સાદુ જીવન સાદુ જીવન અને ઉચ્ચ વિચાર તો જીવન સાદુ હતું અને વિચાર મહાન હતો ઊંચા વિચારો હતા એ એમનો જીવન મંત્ર છે જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમણે વારસામાં આપ્યો હતો તેમના વારસદાર પુત્રી હતા મણિબહેન એમને આ સાદા જીવન અને ઉચ્ચ વિચારનો જે વારસો હતો એ એમને મણિબહેને પણ આપ્યો હતો ઉત્તર કાળમાં દીકરી મણિબહેને પોતાની ઉંમરથી સેવા કરી હતી અને એમણે દીકરી મણિબહેને સરદાર વલ્લભભાઈની ખૂબ મસ્તી સેવા પણ કરી હતી મણિબહેનની પણ સાદગી એવી કે ચીકડું મારેલી સાડી પહેરવા પણ તેઓ નાના પડતા નહોતા તો એમનામાં નાનક ન હતી સાધુ જીવન જીવતા અને હિન્દુ મરલી સ્વચ્છ સાડી પણ તેઓ સિલાઈ કરીને પણ હાથે પહેરતા હતા તો આવા અખંડ ભારતના શિલ્પીનું તારીખ 15/9/1950 ના રોજ અવસાન થયું ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છે દેશના નાયક વડા પ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન ભારત દેશના કરોડા પુત્ર કે જે સરદાર વલ્લભભાઈ પટેલ એ 1950 ને રોજ અવસાન પામ્યા એમનો વિસ્તાર ચરોતરના નામે ઓળખવામાં આવે છે નાયક વડાપ્રધાન રહેલા છે અને ગૃહમંત્રી તરીકે પણ તેઓ રહેલા છે સરદારને આપણે ખૂબ ખૂબ વંદન આપણે એ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ અને આગળ પ્રશ્નોની ચર્ચા થશે તમારે પાઠ છે એ પાઠના પ્રશ્નો લખી દેવાના છે પ્રજાપતિમાં પૂરી રીતે બરાબર બાકીનો આગળનો ભાગ આપણે આવતા પહેલે જોઈશું ગુડ મોર્નિંગ મિત્રો ઓનલાઈન શિક્ષણમાં આપનો સ્વાગત છે તો આપણે આગળના સ્ટ્રીમમાં જોતા હતા આપણે ભારતના શિલ્પી તેમના વિશે આપણે જોયું પાઠ વિશે પહેલા ફિલ્મ જોતા હતા તો એમાં સરદાર વલ્લભભાઈની જેલ યાત્રા કેવી હતી એના વિશે માધવભાઈ અને અજય તુલકાણીજીએ જે મુલાકાત કરી જેલ દરમિયાન એના અંશો જોયા એના પ્રત્યે
ત્યારબાદ હવે આપણે પાઠને આગળ લઈએ તો રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર રાજાઓના એટલે કે રાજાઓ પોતે સર્વસત્તા દેશતા દેશી રજવાડા હતા એમના તાજ વલ્લભભાઈ એ મુકાવ્યા મુકાવ્યા આપણા એ કવિરામ વલ્લભભાઈને વીરનું વિશેષણ વિશેષ દર્શાવે છે વીર તરીકે વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી થાય તેમ છે તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે લોખંડી પુરુષનો પણ એમને ઉપનામ આપેલો છે તો આપણે રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે બોધ કવિતાની રચના પણ કરી છે તો કવિ હરિવંશરાય બચ્ચન રાષ્ટ્ર ભાષાના કવિ હરિવંશરાય બચ્ચન બચ્ચન સરદાર માટે અદભુત કવિતાની રચના કરી છે તો એના અંશો છે હરેક પક્ષ તો પટેલ તોડતા તો દરેક પક્ષ પ્રત્યે સમાન તરીકેની જે ભાવના છે અથવા તો સમાન ભેદભાવ છે જાણી શકતા હતા અરે એટકો પટેલ ખોલતા અને કોઈ પણ મનમાં ભલે પ્રશ્ન હોય તો પણ એ સમજી શકતા હતા દુરાવ્યા છિપાવશે છે ગરજ તો કોઈ પણ જાતનો અંતર છિપાવ તો અંતર છે એનાથી તેઓ ખોલી શકતા હતા અને નજીક આવી શકતા હતા કઠોર લગ્ન સત્ય બોલતા હંમેશા કડક ને સાચો કહી દેતા પટેલ હિંદકી નિર્ણય જવાબ હૈ અને હરિવંશરાય બચ્ચને એમને હિંદકી હિન્દુસ્તાનની નિડર જવાન છે એટલે કોઈ પણ જાતના ડર સિવાય એનો સાચે સાચો કહી દેતા સરદાર જન સમુદાયની નાડના ભારે પાત્ર હતા તો એમનામાં વિશેષતા એ હતી કે સરદાર પટેલ કોઈ પણ વ્યક્તિ સામેની ઈરાદો શું છે એ તેઓ જાણી શકતા હતા એટલે નાડના ભારે પાસો હતા લોક સમુદાય પર તેમની જબરદસ્ત પકડ હતી અને લોકોને સાથે એક સાથે રાખી શકતા હતા જેને લીધે સંગઠન અને સંચાલનનો તેમના બુદ્ધિ ચાતુર્યને દર્શન થતા હતા અને તેમનામાં એવી બુદ્ધિ શક્તિ હતી કે તેઓ બધાને એક સાથે રાખી અને તેમની બુદ્ધિ ચાતુર્યથી સંચાલન પણ તેઓ નેતૃત્વ પણ સારી રીતે કરી શકતા હતા લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા અને અન્યાય છે એ એમનાથી સહન ન થતો એટલા માટે તેઓ સૌની પ્રથમ સૌની પહેલા તેઓ અન્યાય સામે લડત માટે અગ્રેસર રહેતા એટલે આગળ હતા ત્યારબાદ દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારનો ઉદગાર જોઈ હતો તો દાંડીકૂચ દાંડીકૂચ જ્યારે દાંડીની અંદર ગાંધીજીએ જે મીઠાનો કાયદો છે કે જે મીઠાના કાયદા માટે તેમણે સત્યાગ્રહ ચલાવ્યો અને મીઠાનો ભેળો નાબૂદ કરવા માટે દાંડી ચૂંટણી 1930ની અંદર કરવામાં આવી હતી ગાંધીજી દ્વારા તો એમના લોખંડી મનોબળવાળા સરદારનો ઉદગાર જોઈએ તો હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે જે દુનિયાએ પહેલો ક્યારેય નહીં જોયું હોય આ મોટા મોટું યુદ્ધ છે કેમ કે આપણે આખા દેશમાં અંગ્રેજોની સત્તા હતી ભારત દેશ પુનર્નો હતો ત્યારે ગમે તે ભોગે હતી અંગ્રેજોને ઘટવા માટેનો આ મોટા મોટો યુદ્ધ હતો એટલે ધર્મયુદ્ધ ખેલવાનો હતો બધા ગુજરાતીઓને ટકોરો મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે સાતરાયેલા જતા રહે અને જે મોતથી ડરતા હોય કે ડરતા હોય તો એ અહીંથી ફરવા માટે જતા રહે જાતરાય પૈસા હોય તે ફાળવે તો દેશ પલાયત થાય શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે અને કોઈ પણ એવું કામ ગુજરાતી નહીં કરે કે લાચારી હોઈ શકે પણ લાચારીનું કામ કોઈ ગુજરાતી કરે નહીં ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે પ્રભુ સૌનું કલ્યાણ કરે ઈશ્વર સૌને સહાય કરે તો આવા ભાવથી તેમણે દાંડીકૂચ દરમિયાન સત્યાગ્રહ ચાલુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ ત્રિમૂર્તિમાં ગાંધી સરદાર અને જવાહરલાલ
નહેરુ પૈકીની આ એક મૂર્તિ છે તો સરદાર ભાઈ આ યુગના ત્રણ પ્રખર દેશભક્તો આ ત્રણેય મહાન દેશભક્ત ત્રણેય ત્રણ ત્રિમૂર્તિ મહિલા ત્રણ દેશભક્તો હતા ગાંધીજીએ સત્યને જાળવ્યું ગાંધીજી હંમેશા સત્યનું પાલન કરતા સરદારે પાવિત્ર્ય અને નહેરુએ સૌંદર્યનો મહિમા ગાન કર્યો તો સરદાર હંમેશા સરદારના ભાવ હતા ગુણ હતા એકદમ પવિત્ર હતા અને નહેરુએ સૌંદર્ય તો સૌંદર્યનો મહિમા ગાન નહેરુજીએ કરવામાં આવ્યો હતો સરદારના ગુરુ ગાંધીજી હતા સરદારના નૈતિકતા દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે તો સરદારમાં એવા મહાન ગુણો હતા તો નૈતિકતા હતો તો હંમેશા નીતિમાં માનતા દ્રઢ મનોબળ એટલે એમનું ધ્યેય હતું મજબૂત મન મજબૂત હતું અને વ્યવહારુપણાનો સાચા વ્યવહારુ હતા તો વ્યવહાર કાર્ય હંમેશા જો કરતા તો પોતાનો વ્યવહાર પોતાના ઉપર આવે કે સામેવાળી વ્યક્તિને હોય તો પણ તેઓ વ્યવહારથી વર્તન કરતા તેમાં ભારતના ગુરુ ગાથા તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારે ભૂલી શકશે નહીં તો આપણો દેશ આઝાદ થયો ત્યારે અમને ભારત દેશના ગુરુ પ્રથમ તરીકેની પદવી એનાયત થઈ હતી ત્યારબાદ ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડા હતા અને આપણા દેશ આઝાદ થયો ત્યારે 562 જેટલા અનેક નાના મોટા દેશી રજવાડા હતા આ રજવાડાઓના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા કર્યા હતા તો રાજાઓ એવું માનતા હતા કે આપણે આપણા રાજ્ય પોતા સર્વ સત્તાધીશ રહીએ એટલે રાજાનો તાજ પોતે રાજાનો અધિકાર છે એ છોડવા માંગતા ન હતા અમુક રાજાઓ તો આ જવાબદારી હતી તે રાજ્યના વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી સરદારના શિરે આવી હતી તો આ વિલીનીકરણની જે કપરી મુશ્કેલી હતી વિલીનીકરણ કરવું એટલે બધાને એક કરવું ઓગળી નાખવું તો કહેવાનો મતલબ એવો થાય છે કે ઓગળી નાખવું પણ આ પાછળની અંદર આપણને એવું કહેવામાં આવે છે કે વિલીનીકરણ એટલે બધા રાજ્યોને બધા રાજાઓને એક શાસન કરવું લોકશાહી શાસન સ્થાપવું એટલે બધા સમગ્ર મળી અને એક રાજ્યના બધા ભેગા મળે એને કહેવાય વિલીનીકરણ તો આ કપરી જવાબદારી હતી એ સરદાર વલ્લભભાઈને આપવામાં આવી હતી ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું આ બધાને એક કરવા એ કઈ નાની સુધી વાત ન હતી આખા દેશને એક કરવો એ કઈ સહેલું કામ ન હતું છતાં પણ તેમણે પુણ્યપૂર્વક પાર પાડ્યું હતું અને એમની બુદ્ધિ દ્વારા શક્તિ દ્વારા એમને આ કામ મહાન કાર્ય પૂરું પાડવામાં આવ્યું હતું જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું પણ જ્યાં કડક હાથી કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખ્યો રાખ્યો તો અમુક રાજાઓ સમજાવટથી સીધી રીતે તેઓ માની ગયા પ્રેમથી માની ગયા પણ અમુક રાજાઓ એવા હતા એ માનતા ન હતા રાજા પણ છોડવા માનતા ન હતા તો એમને કડક શબ્દોનો કહીને ભરજરીપૂર્વક પણ એમને અંદર ભેગા કરાવવામાં આવ્યા તો આવું કામ તેમણે કડક પણ દાખ્યો ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના સ્વરૂપી કહેવાય તો આખા દેશને લોકશાહી શાસન સ્થાપ્યું ત્યારે આ સરદાર વલ્લભભાઈએ સ્થાપ્યું ભારત દેશની અંદર એટલા માટે તેમને ભારતના અખંડ ભારતના શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે તો આમ દેશને અખંડતા બક્ષી કોઈને ગમે તે લાગે
ભલે ભક્તો પાસે જો પોતાના ગુણ આવે તો જરાય ભક્તતા નહીં કે સમયવાળાને પણ સાચું કહેતા પણ પોતાને સાચું સત્ય વર્તવાનું આવે તો પોતે પણ સ્વીકારતા એનાથી કોઈ પણ ભક્તા પાસે જરાય ભક્તતા નહીં ત્યારબાદ ગાંધીજીના અંગત સચિવ માધવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી અભિનવ સર્જન તેમની વાણીમાં થતો અને માધવભાઈ દેસાઈએ એમના વિશે લખ્યું પણ છે કે ખેડૂતોની ભાષામાં કે સરદારની આંખોમાં અંગારા જેવી ચમક હતી અને વિરોધીઓને વિનાશ કરી નાખે એવો એમનો જુસ્સો હતો વાણીનો એટલો બધો વિરોધીઓને કાર્ય ન ફાવે.